નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ તો આજે આપણે હવે એક નવી થિયરી તરફ જઈ રહ્યા છીએ કે જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે વિદ્યુત ફ્લક્સ તો આપણે વિદ્યુત ફ્લક્સ વિશે વાત કરવી છે તો વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય એમાંથી ફ્લક્સ એટલે આપણે અગિયારમાં ધોરણમાં આવી ગયો છે દળ ફ્લક્સ અને કદ ફ્લક્સ યાદ કરો ત્યાં શું હતું ફ્લક્સ કોને કહેવાય તે ખ્યાલ આવે છે ઓકે પરંતુ મિત્રો અહીંયા આગળ ફ્લક્ષ શબ્દ સમજતા પહેલા એક શબ્દ આપણે સમજવો પડશે અને એ શબ્દ છે ક્ષેત્રફળ સદિશ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો જો તમારે વિદ્યુત ફ્લક્ષ સમજવું છે તો એના માટે એક શબ્દ સમજવો પડશે ક્ષેત્રફળ સદિશ ક્યારેક એને એ વડે પણ દર્શાવાય વડે પણ દર્શાવી શકાય કારણ કે સદીશ સ્વરૂપ છે એટલા માટે અહીં આગળ આપણે તીર કરવું પડશે એટલે સદીશ એ અથવા એને કહેવામાં આવે ડેલ્ટા એસ ખ્યાલ વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ સદિશ એટલે શું બરાબર સમજી લેજો કારણ કે ક્ષેત્રફળ સદિશ ને આપણે જરૂર વિદ્યુત ફ્લક્સ જરૂર પડશે ખ્યાલ ખ્યાલ વિદ્યુત એ છે એક આવ્યો પરંતુ આપણે એની પહેલા એક ક્ષેત્રફળ સદિશ કોને કહેવાય એના વિશે વાત કરીએ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો તમને હું એક બાજુનું

આવી જ રીતે તમને કોઈ એક રીંગ આપી દે આ રીતે અને આ રીંગ છે અને આ રીંગનું ક્ષેત્રફળ તમને કે લખશો પાય આર સ્ક્વેર કે લેવો આર ત્રીજાની રીંગ હોય આ આર ત્રીજાની રીંગ છે તો એનું ક્ષેત્રફળ કેટલું છે પાય આર સ્ક્વેર પરંતુ વિદ્યાર્થી મિત્રો મારે તમને ક્ષેત્રફળ સદીશ વિશે માહિતી આપવાની છે સદીશ એટલે શું તો કે સદીશમાં દિશાનું પણ મહત્વ છે અને મૂલ્યનું પણ મહત્વ છે અદિશમાં માત્ર ને માત્ર દિશાનું મહત્વ છે પણ સદીશમાં મૂલ્ય અને દિશા બંનેનું મહત્વ છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આપણે દિશાની વાત કરીએ ખ્યાલ આવ્યો ઓકે તો વિદ્યાર્થી મિત્રો સદીશ દોરવા માટે આપણે કીધેલું તે પ્રમાણે આગળ કોઈ પણ રાશિને સદીશ તરીકે દર્શાવવા માટે તીર દોરવું પડે અને એ તીરની લંબાઈ જે તે રાશિના મૂલ્ય જેટલી હોવી જોઈએ ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં તીરમાં પૂછ અને મુખ બે વસ્તુ આવે તો કે ક્ષેત્રફળ સદિશ દોરવો છે તો તીર દર્શાવવું પડશે અને એ તીરની લંબાઈ જે તે ક્ષેત્રફળના સદિશના મૂલ્ય જે તે ક્ષેત્રફળના મૂલ્ય જેટલી તીર દોરવામાં આવે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે અને એ તીર કઈ દિશામાં રાખવામાં આવે એ ખાસ વિદ્યુત ફ્લક્સમાં જરૂરી છે એટલા માટે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો બરાબર શું કહું છું તે ક્ષેત્રફળ એટલે ખબર પડી ગઈ પણ ક્ષેત્રફળ સદીશ એટલે તીર અને તીરની લંબાઈ કેટલી રાખવામાં આવે તો ક્ષેત્રફળના મૂલ્ય જેટલું તીરની લંબાઈ રાખવામાં આવે છે ખ્યાલ આવી ગયો વસ્તુમાં પણ તીરની દિશાની વાત કરીએ તો ઓકે તો તમારે તીરની લંબાઈ કેટલી રાખવાની તો કે ક્ષેત્રફળના મૂલ્ય જેટલી અને એ તીર હંમેશા પૃષ્ઠ જે છે એ પૃષ્ઠના સમતલને લંબ રૂપે બહાર આવતી દિશામાં રાખવામાં આવે છે ખાસ યાદ રાખજો વાક્ય બોલું છું કે ક્ષેત્રફળ સદિશમાં તીર એ પૃષ્ઠ અથવા જે તે સપાટી હોય એ સપાટીને લંબ રૂપે દિશામાં તીર ગોઠવવામાં આવે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો ઇન શોર્ટ અત્યારે આપણી પાસે આ લંબ સોરી આ ચોરસ છે કે જે પૃષ્ઠ આ રીતે હશે તો એનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબરૂપે બહાર તરફ આવતો હશે ખ્યાલો કેટલો સદિશ તો કે એના ક્ષેત્રફળના મૂલ્ય જેટલી લંબાઈનો સદિશ પૃષ્ઠને બહાર આવવો જોઈએ ખ્યાલો વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો આપણી પાસે ધારો કે આ એક પ્લેટ છે ખ્યાલો અને દ્વિપરિમાણની વાત કરીએ છીએ આપણે આ પણ દ્વિપરિમાણમાં છે અને આ પણ દ્વિપરિમાણમાં છે ધારો કે આ પ્લેટ છે અને આ પ્લેટનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલું છે તો લંબાઈ ગુણિયા પહોળાઈ કરવાની એનું જે મૂલ્ય આવે એટલા મૂલ્યનું તમારે ક્ષેત્રફળ સદીશ દોરવા માટે તીરની લંબાઈ રાખવાની અને એ તીરની લંબાઈ પૃષ્ઠને લંબરૂપે બહાર તરફ હોવી જોઈએ ધારો કે આટલા મૂલ્યનું તીર છે એમાં આ શીર્ષ છે અને આ પૂછશે લેવો તો તમારે હંમેશા ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબ રૂપે બહાર આવે તે રીતે ગોઠવવાનું છે તો આ રીતે ગોઠવવાનું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ શું હોય પૂછ અહીંયા આગળ શું હોય શીર્ષ તો આ રીતે કહી શકાય કે પૃષ્ઠને લંબ રૂપે બહાર આવતી દિશામાં છે ખ્યાલ આવ્યો વસ્તુમાં ઓકે તો આ સાઈડના પૃષ્ઠમાંથી ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો આ રીતે દોરવો પડશે ખ્યાલ આવી ગયો વસ્તુમાં ઓકે આ રીતે જો પૃષ્ઠ મૂકું વિદ્યાર્થી મિત્રો આ પૃષ્ઠ અને એના ઉપર જો હું તીર સમતલને મૂકી દઉં ને તો એને આવે ક્ષેત્રફળ સદિશ અથવા પૃષ્ઠનો સદિશ ખ્યાલ આવ્યો આ પૃષ્ઠનો સદિશ હશે અને આ પૃષ્ઠ છે તો પૃષ્ઠને લંબરૂપે જ રાખવામાં આવે છે અને લંબરૂપે બહાર તરફની દિશામાં ક્ષેત્રફળ સદિશ હોય છે આ રીતે પૃષ્ઠ રાખવામાં આવે તો એનો ક્ષેત્રફળ સદિશ નીચે તરફ હોય છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઇન શોર્ટ દ્વિપરિમાણ જે અથવા દ્વિપરિમાણ ધરાવતું કોઈ પણ પૃષ્ઠ છે ને એ પૃષ્ઠમાં ક્ષેત્રફળ સદિશ બંને બાજુ લંબ રૂપે બહાર તરફ આવે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે ચાલો આવી જ રીતે ધારો કે આ છે પછી ગોળ તકતીની જગ્યાએ ડીશ લઈ લો તો ડીશમાં પણ વિદ્યાર્થી મિત્રો એવું છે કે પૃષ્ઠને લંબરૂપે ક્ષેત્રફળ સદિશ બહાર તરફ આવતો હશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં પણ ડીશને તમે જે રીતે ગોઠવો તે રીતે ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં તો કે ધ્યાન આપજો અહીંયા આગળ આનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબરૂપે બહાર આવશે એક અને બીજો દોરવો હોય તો પૃષ્ઠને લંબરૂપે પહેલી સાઈડ બહાર આવતો

આ રીતે રાખેલો હશે તો આનો ક્ષેત્રફળ સદીશ જે છે ને એ પૃષ્ઠને લંબરૂપે બહાર આવતો હશે આ રીતે અને પેલી બાજુના પૃષ્ઠને પણ લંબરૂપે બહાર આમ તરફ જતો ખ્યાલ ગયો વિદ્યાર્થી મિત્રો તો આ હતું આપણું પૃષ્ઠને લંબરૂપે બહાર તરફની દિશામાંનો ક્ષેત્રફળ સદિશ ખેલાવ્યો વિદ્યાર્થી મિત્રો તો આ હતું આપણું ક્ષેત્રફળ સદિશ કયા પરિમાણમાં તો કે દ્વિપરિમાણમાં કયા પરિમાણમાં દ્વિપરિમાણમાં ખેલાવ્યો વિદ્યાર્થી મિત્રો આની આ જ પ્લેટને જો આ રીતે ગોઠવેલી છે એના બદલે જો આ રીતે ગોઠવવામાં આવે તો ક્ષેત્રફળ સદિશ એક વખત ઉપર જાય ને એક વખત ત્યાં આવશે એટલે એક સદિશ ઉપર જાય ને બીજો સદિશ નીચે તરફ જતો હોય વિદ્યાર્થી મિત્રો જે સાઈડ રાખો એ સાઈડ લંબ રૂપે બહાર તરફ નીકળતો હોવો જોઈએ વસ્તુમાં ઓકે તો યાદ રાખવાનું કે ક્ષેત્રફળ સદિશ અને પૃષ્ઠ બંને એકબીજાને લંબ હોવા જોઈએ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો હજુ એકવાર બોલું છું કે પૃષ્ઠ ને લંબ રૂપે ક્ષેત્રફળ સદિશ દોરવામાં આવે છે ખ્યાલ એવો આ વસ્તુમાં ઓકે ચાલો આ દ્વિપરિમાણની વાત હતી પરંતુ વિદ્યાર્થી મિત્રો ત્રિપરિમાણની વાત કરીએ એટલે કંઈક આવી વાત કરીએ ત્રિપરિમાણમાં એક સમઘન દોરું છું અને સમઘનને વિદ્યાર્થી મિત્રો છ બાજુ હોય ખ્યાલ એવો અને છ બાજુ છે એક બે આ સાઈડ અને બે આ સાઈડ ખ્યાલ આવ્યો તો આનો ક્ષેત્રફળ સદિશ ઉપરની સપાટી નો ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ હોય ખ્યાલ પછી એવું નહીં માનવાનું કે આની આ જે સમઘન છે એ ક્ષેત્રફળ સદીશ ઉપર તરફ હોય ને એક ક્ષેત્રફળ સદીશ અંદર તરફ હોય એવું નહીં માનવાનું ખ્યાલ એવો ત્રિપરિમાણ બંધ જે પૃષ્ઠ છે અથવા આપણે કહીએ બંધ જે પદાર્થ છે એ પદાર્થનો ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબરૂપે જ બહાર તરફ નીકળે ખ્યાલ એવા વસ્તુમાં ઓકે પછી એ આ સમઘન હોય કે પોલો ગોળો હોય પોલા ગોળામાં પણ વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ સદીશ હંમેશા પૃષ્ઠ અને લંબરૂપે જ બહાર તરફ હશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આનો ક્ષેત્રફળ સદીશ આમ હોય આનો ક્ષેત્રફળ સદીશ આમ હોય આનો ક્ષેત્રફળ સદીશ આમ હોય

આ બાજુનો ક્ષેત્રફળ સદિશ આ સાઈડ છે એટલે આ બાજુનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ અને પાછળની બાજુનો ક્ષેત્રફળ સદિશ પેલી બાજુ એટલે કે જો કોઈ પણ બંધ પૃષ્ઠ હોય ખ્યાલ તો બંધ પૃષ્ઠમાં હંમેશા ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબરૂપે બહાર નીકળે આ વાક્ય ક્યારે ભૂલાવું જોઈએ નહીં ખ્યાલ એવો ઓકે ધારો કે નક્કર ગોળો સોરી એક ગોળો છે પોલો ગોળો ખ્યાલ એવો તો આ ગોળા નો ક્ષેત્રફળ સદી આ રીતે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો જે રીતે તમારી પાસે ફૂટબોલનો એક બોલ છે ખ્યાલ હોય એ ફૂટબોલના બોલમાં બધી જ બાજુએ ક્ષેત્રફળ સદિશ એ હંમેશા નાના નાના એના ઉપર જે પૃષ્ઠના ટુકડા કરી દઈએ તો એ પૃષ્ઠને હંમેશા લંબરૂપે બહાર તરફ નીકળતો હોય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો આ પણ બંધ પૃષ્ઠ છે આ પણ બંધ પૃષ્ઠ છે એટલે ત્રિપરિમાણમાં છે અને આ દ્વિપરિમાણમાં છે બધા તો કે ત્રિપરિમાણમાં અથવા બંધ પૃષ્ઠમાં ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબરૂપે બહાર નીકળતો હોય અથવા એવું પણ બોલી શકાય કે ત્રિપરિમાણમાં ક્ષેત્રફળ સદિશ એ હંમેશા પૃષ્ઠને લંબરૂપે બહાર તરફની દિશામાં આવેલો હોય છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ હતું આપણું ક્ષેત્રફળ સદિશ કે જેની માહિતી આપેલી છે અને આ માહિતીની જરૂર આપણે વિદ્યુત ફ્લક્સમાં પડશે એટલે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ સદિશ કોને કહેવાય તે ખ્યાલ આવ્યો દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં ઓકે તો હવે આપણે આગળની થિયરી જોઈએ કે વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય તે ખ્યાલ આવ્યો ઓકે તો હવે આપણે વિદ્યુત ફ્લક્સ વિશેની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ફ્લક્સ જે છે ને એ શબ્દ તમારે અગિયારમાં ધોરણમાં આવી ગયો છે કે વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય તે ઓકે પરંતુ આપણે અહીંયા આગળ ફ્લક્સ સમજવા માટે આપણે આગળની થિયરી એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંને થિયરી ભણી ગયા વિદ્યુત ક્ષેત્ર એટલે અદ્રશ્ય છે એને જોઈ શકાતું નથી પણ તો ક્ષેત્ર રેખાઓ જે છે ને એ વિદ્યુત ક્ષેત્રનું એક ચિત્રાત્મક સ્વરૂપ છે ખ્યાલ આવ્યો એટલે વિદ્યુત ક્ષેત્ર બોલો તો પણ એ અને વિદ્યુત ક્ષેત્ર રેખા બોલો તો પણ એ બંનેમાં કોઈ ફરક છે નહીં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે આપણે સમજીએ હવે વિદ્યુત ફ્લક્સ એટલે શું કંઈક અગિયારમાં ધોરણનું યાદ આવશે હું જે બોલું છું તે આ દિશામાં એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યાર્થી મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કેવું ક્ષેત્ર તો કે ક્ષેત્ર રેખાઓ એટલે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોવી જોઈએ તો કે અહીંયા આગળ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે કે જે આ દિશામાં છે ધન એક્સ દિશામાં ખ્યાલ આવી ગયો અને આ સમાન વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે એક એ જેટલા વાળી હું એક સપાટી કે જે એક સપાટી નું ક્ષેત્રફળ એ છે તો એ જેટલા આડકછેદવાળી સપાટીને આ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકું છું એટલે આ રીતે જો ખલેવો ઇનશોટ તમારી પાસે એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે આ પૃષ્ઠ મૂકવામાં આવે છે ખલેવો વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે પૃષ્ઠ મૂકીએ તો કે આ પૃષ્ઠમાંથી બહાર આવતો ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હશે આ ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હશે અને આ બાજુનો ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રને ને પ્રતિ સમાંતર હશે ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો કે જ્યારે તમે આવું કરો ત્યારે આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે ઓકે તો વિદ્યુત ફ્લક્સ એટલે શું તો કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રને રૂપે મૂકેલા એ જેટલા આડછેદવાળા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને મિત્રો વિદ્યુત ફ્લક્ષ કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં ઓકે તો કે વિદ્યુત ફ્લક્ષ જે છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ક્ષેત્ર છે અને એને લંબરૂપે એક પ્લેટ મૂકેલી છે અને એ પ્લેટનો ક્ષેત્રફળ સદીશ આ દિશામાં છે ડેલ્ટા એસ વડે દર્શાવેલો છે અથવા સદીશ એ વડે પણ દર્શાવી શકાય અહીંયા આગળ સદીશ ડેલ્ટા એસ વડે દર્શાવેલો છે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ બંને એકબીજાને સમાંતર હોય ને તો માની લેવાનું કે ક્ષેત્ર અને પૃષ્ઠ એકબીજાને લંબ જ હોય. ખ્યાલ લેવો ધારો કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને આ પૃષ્ઠને હું જો આ રીતે મૂકી દઉં તો ઇનશોર્ટ આવું કહી શકાય કે આ પૃષ્ઠ ક્ષેત્રને સમાંતર છે. તો આનામાંથી એક પણ ક્ષેત્ર રેખાઓ પસાર થશે નહીં તો આનું ફ્લક્સ કેટલું હશે શૂન્ય. ખ્યાલ લેવો ઇનશોર્ટ ફ્લક્સ એટલે કે તમે વિદ્યુત ક્ષેત્રમાં જે પૃષ્ઠ મૂકો છો ને એ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કે જેને કહેવામાં આવે ફ્લક્સ ખ્યાલ એવો તો ઇનશોર્ટ ફ્લક્સ એટલે શું કહેવામાં આવે તો કે પૃષ્ઠમાંથી પસાર થતી પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા કે જેને કહેવામાં આવે વિદ્યુત ફ્લક્સ કહેવાય શું કહેવાશે વિદ્યુત ફ્લક્સ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો કે ક્ષેત્ર રેખાની સંખ્યાની હવે વાત કરીએ આપણે કે જેને ફ્લક્સ કહેવાય એની વાત કરવી હોય તો એમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એક તો વિદ્યુત ક્ષેત્ર અને એક તો ક્ષેત્રફળ સદીશ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે જો આ બંને વચ્ચેનો ખૂણો ઝીરો હોય ને તો આ પૃષ્ઠમાંથી મહત્તમ ક્ષેત્ર રેખા પસાર થાય એટલે કે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું સંકળાયેલું આ એટલે કે આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા મેક્સિમમ હશે તો એનો મતલબ એવો કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદીશ એકબીજાને સમાંતર હોય ને ત્યારે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મેક્સિમમ હશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ફ્લક્સ એટલે ક્ષેત્રરેખાઓની સંખ્યા આમાંથી સૌથી વધારે પસાર થતી હશે પરંતુ વિદ્યાર્થી મિત્રો આ સાઈડ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં હું આ પૃષ્ઠ આ રીતે નહીં પણ આ રીતે મૂકું ને તો આમાંથી પહેલાં જેટલી ક્ષેત્રરેખા પસાર થતી હતી એના કરતાં ક્ષેત્રરેખાઓ ઓછી પસાર થશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો ઇન શોર્ટ એવું કહી શકાય કે વિદ્યુત ફ્લક્સ જે છે ને એ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખશે કોના કોના ઉપર બરાબર ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો એક તો વિદ્યુત ક્ષેત્ર ઉપર બીજું કે આ જે પૃષ્ઠ જે મૂકેલું છે એ પૃષ્ઠના ક્ષેત્રફળ જેટલું એટલે ક્ષેત્રફળના મૂલ્ય પર ધારો કે આની જગ્યાએ હું નાનું પૃષ્ઠ લઈ લઉં તો ઇન શોર્ટ આ રીતે જો પૃષ્ઠ રાખવું તો આટલું પૃષ્ઠ છે તો આમાંથી સો જેટલી ક્ષેત્ર રેખા પસાર થાય તો આના કરતાં હું નાનું પૃષ્ઠ રાખું તો એમાંથી સો જેટલી ક્ષેત્રરેખા પસાર થાય તો કે નહીં તો એનું ફ્લક્સ કેવો હશે ઓછું તો ઇનશોર્ટ આપણે કહી શકાય કે ફ્લક્સ એ કોના ઉપર આધાર રાખે તો કે ક્ષેત્ર ઉપર આ જે પૃષ્ઠ રાખ્યો એ પૃષ્ઠના ક્ષેત્ર ફળ પર અને બંને વચ્ચેના સાપેક્ષ નમન ઉપર આધાર રાખે છે જો આ રીતે રાખવામાં આવે તો ફ્લક્સ પણ આ રીતે નમન કરાવતા જઈએ તો ફ્લક્સનું મૂલ્ય ઘટતું જ હશે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે ફ્લક્સ એ આ બે વસ્તુ ઉપર આધાર રાખશે અને ત્રીજી વસ્તુ આ જે છે પૃષ્ઠ એના ક્ષેત્રફળ પર આધાર રાખશે ખ્યાલ આવ્યો ઓકે જો વિદ્યાર્થી મિત્રો ઈ અને એસ એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને સમાંતર હશે ને તો ફ્લક્સ મેક્સિમમ હશે પરંતુ જો બંને એકબીજાને સમાંતર નહીં હોય પરંતુ આ રીતે હશે અથવા આ રીતે હશે તો કે એવું કહી શકાય કે ધારો કે આ રીતે હશે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે જીરો પરંતુ જો વિદ્યાર્થી મિત્રો આને પરંતુ જો હું પૃષ્ઠ આ રીતે મૂકી દઉં ક્ષેત્ર તો આ દિશામાં છે અહીંયા આગળ પૃષ્ઠ એ ક્ષેત્રને લંબરૂપે હતું પણ હવે હું પૃષ્ઠને લંબરૂપે નહીં આ રીતે મૂકું છું ખ્યાલ આવ્યો એટલે પૃષ્ઠ પહેલાં આ રીતે હતું હવે એની જગ્યાએ હું આ રીતે મૂકી દઉં તો ઇન શોર્ટ તમને એટલો તો ખ્યાલ આવી ગયો કે પહેલાં ક્ષેત્રફળ સદિશ આ રીતે હતું તો હવે એનો ક્ષેત્રફળ સદિશ આ રીતે લંબ રૂપે પૃષ્ઠને લંબરૂપે બહાર નીકળશે ડેલ્ટા એસ તો નથી એક્સમાં કે નથી વાયમાં એટલે એના બે ઘટક પડશે એક ઘટક આ દિશામાં બીજો ઘટક એને લંબ રૂપે આ દિશામાં ધ્યાન આપજો બરાબર જ્યારે તમે આ જે પૃષ્ઠ જે છે એને આ રીતે મૂક્યું જ્યારે પૃષ્ઠનો ક્ષેત્રફળ સદીશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો જીરો પણ ધારો કે તમે આ રીતે મૂકો એટલે બંને વચ્ચેનો ખૂણો ઠીટા બની ગયો જો તો આ જે ખૂણો જે છે ને એને કહેવામાં આવે ઠીટા તો આ જે ઘટક પડે એને કહેવાય ડેલ્ટા એસ કોસ ઠીટા અને આને કહેવામાં આવે ડેલ્ટા એસ સાઈન ઠીટા ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો આ જે છે એ ક્ષેત્રફળ સદિશનો કોષ ઘટક છે ને આ ઘટક જે છે એ સાઈન ઘટક છે પરંતુ આપણે હંમેશા ફ્લક્ષ મેળવવા માટે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ઘટક એટલે કોનો તો કે ક્ષેત્રફળ સદિશનો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ઘટક ધ્યાનમાં લેવો પડે શામાં શા માટે સમાંતર ઘટક ધ્યાનમાં લેવામાં આવે મેં તમને હમણાં કીધેલું કે ધારો કે આને આ રીતે રાખવામાં આવે

અને વિદ્યુત ક્ષેત્રનો ખૂણો જીરો છે અને આ રીતે નમન કરાવીએ આ રીતે અથવા આ રીતે તો ખૂણો વધે છે ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો તો ખૂણો વધે છે તો આપણે એવી કિંમત પસંદ કરવાની કે ખૂણો વધવા સાથે પરિણામી કિંમત ઘટવી જોઈએ તો આપણે જો સાઈનની વેલ્યુ લખીએ સાઈન ઘટક લઈએ તો સાઈન જીરોની વેલ્યુ ઝીરો છે પરંતુ ખૂણો જેમ જેમ વધે તેમ તેમ વેલ્યુ વધે ખ્યાલ તો જો વેલ્યુ વધશે તો ઇન શોર્ટ આપણે કહી શકાય ફ્લક્ષ વધશે પરંતુ કોષ ઘટક લઈએ તો આપણે એવું કહી શકાય કે જેમ જેમ કોષ ઠીટામાં ઠીટાની વેલ્યુ વધશે તેમ તેમ કોષની આખી વેલ્યુ કેવી થશે ઘટશે એટલા માટે આપણે આ ઘટક જવાબદાર છે આ ઘટક લઈ શકાશે નહીં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઇન શોર્ટ આપણે એટલું કહી શકાય કે ફ્લક્ષ માટે ક્ષેત્રફળ સદીશનો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ઘટક લેવો પડશે ખેલાવી ગયો વિદ્યાર્થી મિત્રો આ રીતે આમાં હોય તો છેદની ઘટક એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદી એકબીજાને સમાંતર જ છે ખૂણો ઝીરો છે ખેલાવી ગયો આ વસ્તુમાં ઓકે એટલે આપણે આ ઘટક લઈ શકાય ખેલાવી ગયો આ વસ્તુમાં ઓકે આ રીતે પણ વાત કરી શકાય અથવા ત્રીજી વસ્તુ વાત કરવી હોય તો આનું આ જ પૃષ્ઠ લંબ છે આ રીતે એટલે પૃષ્ઠ આ રીતે જ રાખવાનું પરંતુ એમાં ક્ષેત્ર કંઈક આ રીતે પસાર કરવાનું ધારો કે આપણી પાસે આ પૃષ્ઠ જે છે એ પૃષ્ઠ આ રીતે રાખેલું છે પરંતુ આ પૃષ્ઠમાંથી પસાર થતું જે ફ્લક્સ છે ને એ ફ્લક્સ આ રીતે છે એટલે કે જે ક્ષેત્ર પસાર થાય ને ક્ષેત્ર આ રીતે ઈન શોર્ટ આવું થયું જો કે પેલા આવું હતું કે ક્ષેત્ર આ રીતે પસાર થતું હતું હવે ક્ષેત્ર આ રીતે પસાર થાય છે ખ્યાલ આવી ગયો વસ્તુમાં બીજું કઈ છે નહીં તો ક્ષેત્ર આ રીતે પસાર થાય છે તો આનો ક્ષેત્ર આ દિશામાં કે નથી વાયમાં એના બે ઘટક પડશે એક ઘટક ઉપર તરફ અને બીજો ઘટક આમાં ખૂણો ઠીટા બને છે તો આ જે ઘટક છે એને કહેવામાં આવે ઈ કોસ્ટીટા આને કહેવામાં આવે ઈ સાઇન ઠીટા ખ્યાલ એવો તો કયો ઘટક ધ્યાનમાં લેવાનો સમાંતર ઘટક કે લંબ ઘટક તો કે સમાંતર ઘટક ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે તો હવે આપણે ફ્લક્ષનું સૂત્ર મેળવવું હોય ને તો ફ્લક્ષનું સૂત્ર આવું થાય કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો ગુણાકાર કે જેને કહેવામાં આવે વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે તો કે ઇનશોર્ટ આપણે કહી શકાય કે અહીંયા આગળ ફ્લક્સ કેટલું તો કે ફાઈવ

ફ્લક્સ તો કે જો આ વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ ક્ષેત્રફળ પણ સદી એટલે ક્ષેત્રફળ પણ એ સદીશ રાશિ તો કે બે સદીશ છે કોસ છે તો કે ડોટ પ્રોડક્ટ હોવી જોઈએ એટલા માટે કહી શકાય કે ફાઈ બરાબર સદીશ ઈ ડોટ ડેલ્ટા સદીશ એ આના ઉપરથી આ બની શકે એટલે આવી ગયું આ એ જ છે આમાં પણ એ જ છે જો વિદ્યાર્થી મિત્રો ફાઈ બરાબર ડેલ્ટા એસ બે સદીશમાં કોષ છે એટલે કે ડોટ ગુણાકાર હોવો જોઈએ તો આને પણ આવું જ કહેવાય ઈ ડેલ્ટા એસ આ બંનેનો ડોટ ગુણાકાર કે જેને કહેવાય ફ્લક્સ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ત્રણેય વસ્તુ એક સમાન જ છે ઇન શોર્ટ આપણને એટલી ખબર પડી કે ફ્લક્સનું સૂત્ર આવે ફાઈ બરાબર ઇ ડોટ ડેલ્ટા એસ આ પણ લખી શકાય અથવા જો તમે ક્ષેત્રફળ લીધો હોય તો ક્ષેત્રફળ સદિશ ને એ કીધો હોય તો વારંવાર દર વખતે સૂત્ર આવું લખવામાં આવે ઇ ડોટ એ અહીંયા આગળ કહેવામાં આવે ફાઈ બરાબર ઈ એ થીટા આ રીતે લખી

e dot delta s આ ફ્લક્સ નું સૂત્ર છે ખ્યાલ આવી ગયો p સદિશોનો અદિશ ગુણાકાર એ અદિશ રાશિ આપે એટલા માટે તમને એટલી તો ખબર પડી ગઈ કે ફ્લક્સ જે છે ને મિત્રો એ અદિશ રાશિ છે અને એનો એકમ આપણે વાત કરવી હોય તો વિદ્યુત ક્ષેત્રનો ન્યૂટન પર કુલમ અને ક્ષેત્રફળનો એકમ આવે મીટર સ્ક્વેર તો આટલો એકમ થાય ન્યૂટન પર કુલમ મીટર સ્કવેર અથવા બીજા પાઠમાં ક્ષેત્રફળનો એકમ આવશે વોલ્ટ પર મીટર અત્યારે યાદ રાખજો વિદ્યુત ક્ષેત્રના બે એકમ આ તો આપણને ખબર છે ન્યૂટન પર કુલમ પરંતુ બીજા પાઠમાં આવશે વોલ્ટ પર મીટર અને આને કહેવામાં આવે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર તો આને કહેવામાં મીટર મીટર કેન્સલ તો આને કહેવામાં આવે વોલ્ટ ઇન્ટુ મીટર ખ્યાલ આવ્યો ફ્લક્સનો એકમ વોલ્ટ ઇન્ટુ મીટર અથવા ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ લખી શકાય ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ હતું આપણું ફ્લક્સ હતું શું હતું ફ્લક્સ

એક રાશિનું મૂલ્ય ધન હોય અથવા ઋણ હોય અથવા શૂન્ય હોય શકે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે વાત કરીએ કે ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય અને ક્યારે શૂન્ય હોય તો આપણે વાત કરીએ તે પ્રમાણે ધારો કે આ જે પૃષ્ઠ જે છે ને એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ શરૂઆતમાં બોલેલો કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે અસમાનની વાત આવશે પણ થોડીક વાર લાગશે પણ સમાન વિદ્યુત ક્ષેત્ર છે ખ્યાલ આવી ગયું વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં પકે તો ઇન આપણી પાસે આ એક પૃષ્ઠ છે ખ્યાલો એમાં આ જે સપાટી છે ને એને એક નંબર કહી દો અને આ જે સપાટી છે ને એને બે નંબર કહી દો તો આ સપાટીને નામ આપી દો એક નંબરની સપાટી અને આ સપાટીને એની પહેલી બાજુની સપાટીને નામ આપી દો બે નંબરની સપાટી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો સપાટી એક માટે વાત કરીએ સપાટી એક માટે ફક્સ ફાઈવ વન કહી દો વિદ્યુત ક્ષેત્ર ઈ ડોટ ડેલ્ટા એસ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદીશ વચ્ચેનો ખૂણો કેટલો છે વિદ્યાર્થી મિત્રો ઝીરો છે તો આવું લખી શકાય ઈ ડેલ્ટા એસ કોસ ઠીટા જ્યાં ઠીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો અંશ એટલે આવું લખી શકાય ઈ ડેલ્ટા એસ કોસ ઝીરો અંશ કોસ ઝીરો વેલ્યુ વન એટલે ઈ ડેલ્ટા એસ ઇજ ઇક્વલ ટુ ફ્લક્સ ફાઈ વન ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઇન શોર્ટ આ ફ્લક્સ જે છે ને એ ધન મળે છે કેવું મળે છે વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે હવે વાત કરીએ આપણે સપાટી બે માટે ખ્યાલ આવી ગયો સપાટી બે માટે ધ્યાનથી જોજો ક્ષેત્રફળ સદીશ એ આ સપાટીને લંબરૂપે રૂપે આ તરફ હશે એટલે ક્ષેત્રફળ સદીશ એ આ તરફ હશે તો સપાટી બે માટેની વાત કરીએ તો કે ટુ ઈ ડોટ ડેલ્ટા એસ તો આવું લખી શકાય ઈ ડેલ્ટા એસ કોટા જ્યાં ઠીટા બરાબર પ્રતિ સમાંતર છે એટલે એકસો ને એસી એટલે ઈ ડેલ્ટા એસ કોસ એકસો ને એસી કોસ એકસો એસીની વેલ્યુ માઇનસ વન એટલે લખી શકાય ઈ ડેલ્ટા એસ પણ આગળ કેવા આવશે માઇનસ તો ઇનશોર્ટ શોટ અહીંયા આગળ ખબર પડી આપણને કે ફ્લક્સ કેવું મળે છે ધન મળે છે કે ઋણ મળે છે તો કે ફ્લક્સ ઋણ મળે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં તો આ જે બે પરિણામ મળ્યા ને વિદ્યાર્થી મિત્રો મિત્રો જ્યારે પરિણામ મળે ને ત્યારે આપણે માનવાનું કે કંઈક આપણને નવી માહિતી મળતી હશે ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ફ્લક્સ ધન ક્યારે મળે છે સપાટી એક માટે ફ્લક્સ ઋણ ક્યારે મળે છે સપાટી બે માટે ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો તો કે ધારો કે આ સપાટી એક છે ને આ સપાટી બે છે તો ધ્યાનથી જુઓ સપાટી એક માંથી ફ્લક્ષ એટલે કે વિદ્યુત ક્ષેત્ર બહાર આવે છે જો તો ઇન શોર્ટ એટલું કહી શકાય કે જ્યારે કોઈ પણ પૃષ્ઠમાંથી ક્ષેત્ર બહાર નીકળતું હોય ત્યારે ફ્લક્સ ધન હોય છે અને સપાટી બેમાં જો ક્ષેત્ર દાખલ થાય છે ખ્યાલ આવ્યો તો ઇન શોર્ટ આપણે એવું બોલી શકીએ કે કોઈ પણ પૃષ્ઠમાં ક્ષેત્ર દાખલ થતું હોય ત્યારે ફ્લક્સ ઋણ હોય છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો તમને એક માર્ક્સનો વીએસક્યુ પૂછી શકાય કે ફ્લક્સ ધન અને ઋણ ક્યારે હોય તો કે જ્યારે કોઈ પણ પૃષ્ઠમાંથી ફ્લક્સ એટલે કે કોઈપણ પૃષ્ઠમાંથી ક્ષેત્ર બહાર તરફ હોય ત્યારે ફ્લક્સ ધન હોય અને કોઈ પણ પૃષ્ઠમાં ક્ષેત્ર અંદર તરફ હોય તો એવું માનવામાં આવે કે ફ્લક્સ કેવું છે ઋણ છે ખ્યાલ આવ્યો તો ફ્લક્સ ધન અને ઋણ કઈ રીતે લઈ શકાય તો એના વિશેની માહિતી આપણે જોઈ ગયા ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે તો ઇન શોર્ટ આપણને ખબર છે કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બાર તરફ છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં અને આ ધન વિદ્યુત ભારની ફરતે જો એક હમણાં કીધેલું ત્રિપરિમાણમાં કાલ્પનિક ગોળો ખ્યાલ આવે તો ત્રિપરિમાણમાં એક ગોળાની કલ્પના કરવામાં આવે તો એ ગોળામાંથી પસાર થતું ફ્લક્સ કેવું હશે ધન હશે કેવું હશે ધન અને જો એની જગ્યાએ ધન વિદ્યુત ભારની જગ્યાએ ઋણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો બધું ફ્લક્સ સોરી બધી ક્ષેત્ર રેખાઓ ક્યાં આવતી હોય અંદર તરફ એટલે કે જો એ ઋણ વિદ્યુત ભારની ફરતે એક કાલ્પનિક ગોળો વિચારવામાં આવે તો એનું ફ્લક્સ કેવું હશે ઋણ હશે કેવું હશે ઋણ તો ઇન શોર્ટ આપણે એવું કહી શકાય કે ધન વિદ્યુત ભારનું ફ્લક્ષ ધન છે એટલે કે બહાર તરફ ક્ષેત્ર છે એટલે ફ્લક્સ ધન અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર અંદર તરફ છે માટેનું ક્ષેત્ર ઋણ છે ખ્યાલ સોરી એટલા માટેનું ફ્લક્સ કેવું છે ઋણ છે ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો તો ફ્લક્સ ધન અને ફ્લક્ષ ઋણ ક્યારે લઈ શકાય તો કે જ્યારે કોઈપણ પૃષ્ઠમાંથી ક્ષેત્ર બહાર નીકળતું હોય તો ફ્લક્સ ધન લેવાનું અને કોઈપણ પૃષ્ઠમાં ક્ષેત્ર અંદર તરફ આવતું હોય તો ફ્લક્સ તમારે લેવાનું ક્યારે લઈ શકાય ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો ફ્લક્ષ શૂન્ય ક્યારે લઈ શકાય તેના વિશે આપણે આગળ જે ફ્લક્ષ શૂન્ય ક્યારે હોય તે ધારો કે વિદ્યાર્થી મિત્રો આ એક વિદ્યુત ક્ષેત્ર છે સમાન વિદ્યુત ક્ષેત્રની જ વાત થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ વિદ્યુત ક્ષેત્રમાં એક સમગન મૂકી દઉં છું ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો તો આ સાઈડ એક વિદ્યુત ક્ષેત્ર છે ને એમાં એક સમઘન મૂકેલો છે ખ્યાલ આવ્યો ઓકે સમઘન એટલે આખો બંધ છે છ બાજુ છે છ બાજુમાં કેવું છે બંધ છે ખ્યાલ તો આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે મેળવવાનું છે તો કે ધ્યાન આપજો બરાબર વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં છે અને સમઘન ને ટોટલ છ બાજુ છે તો છ બાજુ નો ક્ષેત્ર પ્રસદેશ આપણે વાત કરીએ કે હંમેશા પૃષ્ઠને લંબરૂપે બહાર તરફ હોય છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો કે ધારો કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે ઓકે અને એમાં આ સમઘન મૂકવામાં આવે છે તો ઉપરની સપાટી સાથે સંકળાયેલું ફ્લોક્સ મેળવવું હોય તો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આ ઉપરની સપાટી એક ક્ષેત્રફળ સદીશ ઉપર તરફ એટલે બંને વચ્ચેનો ખૂણો ધ્યાનથી જુઓ નેવું અંશનો છે ખેલાવો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં અને ખૂણો નેવું અંશનો હોય તો આપણી પાસે સૂત્ર હતું ફાઈ બરાબર ઈ એ એટલે ઈ ડેલ્ટા એસ કોસ ઠીટા પરથી ઠીટા ઇઝ ઇક્વલ ટુ નેવું લઈએ તો કોસ નેવું કોષ નેવું લઈએ તો કોષ નેવું એ વેલ્યુ જીરો એટલે ફ્લક્ષ કેટલું જીરો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે ચલો અહીંયા આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્ષ જીરો નીચેની બાજુએ પણ એમ જ થાય જુઓ કે ક્ષેત્ર દિશામાં આનો ક્ષેત્રફળ સદીશ નીચે તરફ એટલે બંને વચ્ચેનો ખૂણો નેવો અંશનો એટલે એવું કહી શકાય કે ફ્લક્ષ પણ આ સપાટી સાથે કેટલું શૂન્ય વિદ્યાર્થી મિત્રો આની સાથે લઈએ તો આની સાથે ક્ષેત્રફળ સદીશ બાર તરફ વિદ્યુત ક્ષેત્ર આ સાઈડ બંને વચ્ચેનો ખૂણો એટલે સેમ પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ આ તરફ વિદ્યુત ક્ષેત્ર આ તરફ એટલે કે શૂન્ય હવે વાત રહી આ બે બાજુની આ બાજુની માટેની વાત કરું આ બાજુ એ ક્ષેત્રફળ સદીશ આ તરફ વિદ્યુત ક્ષેત્ર આ તરફ બંને વચ્ચેનો ખૂણો કેટલો જીરો ખ્યાલ એવો એટલે ફ્લક્ષ કેવું મળશે ધન આના માટે વાત કરીએ તો ક્ષેત્રફળ સદીશ આ તરફ છે આ તરફ છે બંને વચ્ચેનો ખૂણો એકસો ને એસી ખ્યાલ વિદ્યુત ક્ષેત્ર સોરી ક્ષેત્રફળ સદીશ આ તરફ વિદ્યુત ક્ષેત્ર આ તરફ એટલે બંને સદીશો એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે એવું કહી શકાય કે બંને વચ્ચેનો ખૂણો એકસો એસી અને ખૂણો એકસો એસી એટલે ફ્લક્ષ કેવું મળશે ઋણ મળશે આ સાઈડનું નું ફ્લક્ષ ધન એટલું જ આ સાઈડનું ફ્લક્ષ ઋણ ખ્યાલ આવ્યો એટલે બંને ફ્લક્ષ એક ધન છે ને એક ઋણ છે એટલે પરિણામી આ બંને બાજુને લીધે પરિણામી ફ્લક્ષ કેટલું આવશે શૂન્ય ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો ઓલરેડી હતું જ નહીં અહીંયા તો પણ હતું જ નહીં અહીંયા પણ નથી અહીંયા પણ નથી આ બંને બાજુએ છે પરંતુ આ બંને બાજુએ એટલે કે એક બાજુએ એક બાજુને લીધે ફ્લક્ષ ધન બીજી બાજુને લીધે ફ્લક્ષ ઋણ એટલે પરિણામી ફ્લક્ષ એટલું શૂન્ય ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો એટલે કહી શકાય કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે સમઘનને મૂકવામાં આવે ત્યારે સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્ષ શૂન્ય થાય છે ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો તો ઇન શોર્ટ યાદ રાખવાનું કે આ બંધ પૃષ્ઠ છે ખ્યાલ આવો તો બંધ પૃષ્ઠમાં જુઓ કે એક બાજુથી કેટલી ક્ષેત્ર રેખા દાખલ થઈ તો કે ત્રણ તો બીજી બાજુએ કેટલી બહાર નીકળી તો કે ત્રણ ખ્યાલ એવો તો ઈન શોર્ટ તમારે યાદ રાખવાનો કે કોઈ પણ બંધ પૃષ્ઠ છે પણ ત્રિપરિમાણમાં એટલે કે કોઈ પણ બંધ પૃષ્ઠ છે ત્યારે એ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્ષ હંમેશા કેટલું હોય શૂન્ય હોય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્ષ હંમેશા શૂન્ય હોય છે કારણ કે જેટલી ક્ષેત્ર દાખલ થાય એટલી જ ક્ષેત્રરેખાઓ બહાર નીકળે એટલે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો આ સમઘન હતો અથવા ગમે તે આકાર હોય જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય એટલી બધી જ બીજી બાજુએથી બહાર નીકળતી હોય તો એવું કહી શકાય ક્ષેત્ર કેવું છે શૂન્ય છે વિદ્યાર્થી મિત્રો ઇન શોટ યાદ રાખવાનું કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા કેટલું હોય શૂન્ય હોય છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં તો આ હતું આપણું શૂન્ય ફ્લક્સ કેવું ફ્લક્સ હતું શૂન્ય ફ્લક્સ ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણી પાસે ફ્લક્ષનું સૂત્ર હતું ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ તો આને આ રીતે લખી શકાય ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા ખ્યાલ વિદ્યાર્થી મિત્રો તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે ફ્લક્સ જે છે ને એ વિદ્યુત ક્ષેત્ર ઉપર ક્ષેત્રફળના મૂલ્ય ઉપર અને બંને વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્ર વસ્તુમાં ઓકે તો ઇન શોર્ટ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે ક્ષેત્ર ઉપર પૃષ્ઠ એટલે કે ક્ષેત્રફળના મૂલ્ય ઉપર અને બીજી વસ્તુ એટલે ત્રીજી વસ્તુ ઠીટા ઉપર આધાર રાખે છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્ર વસ્તુમાં ઓકે તો કે જો ઠીટાની વેલ્યુ નેવું કરતા નાની હોય ઝીરો એ હોય આની વેલ્યુ ઝીરો હોય તો ફ્લક્સ મેક્સિમમ કોસ નેવુંની વેલ્યુ એટલે આપણે આ રીતે વાત કરીએ તો કે ઠીટા ઇજ ઇક્વલ ટુ ઝીરો હોય તો ફાય ઇજ ઇક્વલ ટુ મહત્તમ કારણ કે મેક્સિમમ જો ઠીટા ઇજ ઇક્વલ ટુ નેવું હોય તો ફ્લક્સ ફ્લક્ષીરો થાય થાય ને કારણ કે કોસ એવું એ વેલ્યુ કેટલી થાય ઝીરો થાય એટલા માટે ફ્લક્સ કેવું કહેવાય ઝીરો થાય ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો એ તો આપણને ખબર હતી ધારો કે તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ને આ રીતે પૃષ્ઠ રાખો તો ક્ષેત્રફળ સદીશ આ દિશામાં એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે ઝીરો છે એટલે આપણને ખબર પડી ગઈ કે વિદ્યુત ફ્લક્સ આનામાં કેવું છે મહત્તમ તો આ રીતે રાખો તો ક્ષેત્રફળ સદીશ ઉપર તરફ વિદ્યુત ક્ષેત્ર આશાઢ એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે નેવો એટલે ફ્લક્સ કેટલું આનું જીરો કારણ કે આપણને ખબર છે ફ્લક્સ કેટલું ઝીરો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો પરંતુ ઝીરોથી આ રીતે ફેરવવામાં આવે અથવા આ રીતે ફેરવવામાં આવે એટલે અહીંયા આગળ ફ્લક્સ કેટલું મેક્સિમમ ખૂણો કેટલો જીરો તો ઇન શોર્ટ જો ખૂણો વધારવામાં આવે તો ફ્લક્સ ઘટતું જાય અને ઘટીને કેટલું થાય શૂન્ય થાય ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે જો ઠીટાની વેલ્યુ એટલે આ ત્રીજી વસ્તુ લખી શકાય જો ઠીટા એટલે જીરો કરતા મોટો અને નેવું કરતા નાનો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો કોષ જીરો થી નેવું માં હંમેશા ધન હોય તો ફ્લક્સ કેવું મળશે ધન મળશે કેવું મળશે ધન મળશે ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે હમણાં કીધેલું તે પ્રમાણે ફ્લક્સ શૂન્ય ક્યારે પણ હોઈ શકે તો કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું હોય ત્યારે ઇન શોર્ટ એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કોઈ બંધ પૃષ્ઠ મૂકવામાં આવે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય હોય અને અહીંયા આગળ બીજી વસ્તુ કેવી હોય કે જ્યારે ક્ષેત્રફળ સદીશ અને વિદ્યુત ક્ષેત્રનો ખૂણો નેવું હોય ત્યારે પણ ફ્લક્સ કેટલું શૂન્ય પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે ઠીટાની વેલ્યુ જોઈ નેવું કરતાં નાની લઈએ અને જીઓ કરતાં મોટી લઈએ તો એટલા વિસ્તારમાં કોષની વેલ્યુ ધન મળે માટે એવું કહી શકાય કે ફ્લક્સ કેવું છે ધન છે કેવું છે ધન છે પરંતુ જો ઠીટાની વેલ્યુ નેવું કરતા મોટી લઈએ તો કોષ નેવું વેલ્યુ ઝીરો અને હવે જો મૂલ્ય વધે કોષ નેવું એટલે ઠીટાની મૂલ્ય વધે તો કોષનું નું મૂલ્ય ઋણ થાય તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે ફ્લક્સ કેવું મળે તો કે ઋણ મળશે કેવું મળશે ઋણ મળશે ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો તો ઇનશોર્ટ આવું કહી શકાય ઠીટા ઝીરો તો ફ્લક્સ મહત્તમ ઠીટા નેવું તો ફ્લક્ષ જીરો ઠીટાની વેલ્યુ નેવું કરતાં નાની ઝીરો કરતાં મોટી તો ફ્લક્સ ધન પરંતુ ઠીટાની વેલ્યુ નેવું કરતાં મોટી તો ફ્લક્સ કેવું મળશે ઋણ મળશે કેવું મળશે ઋણ મળશે ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં તો ઇનશોર્ટ આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ ઓકે હવે જો આપણે આગળ વાત કરીએ તો ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર બાર તરફ છે એટલે કે ધન વિદ્યુત ભારનું ફ્લક્સ એટલે ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર બાર તરફ છે ને તો જો તમે અહીંયા આગળ એક કાલ્પનિક ગોળો વિચારી લો તો આ કાલ્પનિક ગોળામાંથી પસાર થતું ફ્લક્સ એ ધન કહેવાય કારણ કે ક્ષેત્ર રેખાઓ બાર તરફ છે અને હમણાં કીધેલું કે વિદ્યુત ક્ષેત્ર બાર તરફ હોય તો ફ્લક્ષ કેવું લેવાનું ધન તો ધન વિદ્યુત ભારનું ફ્લક્ષ કેવું આવશે ધન એટલે ક્યુ ગ્રેટર ધેન ઝીરો ખ્યાલ એટલે ઝીરો કરતા મોટું ઋણ વિદ્યુત ભાર છે એમાં ક્ષેત્ર રેખા દાખલ થાય છે એમાં જો કોઈ પણ કાલ્પનિક ગોળાની રચના કરવામાં આવે કાલ્પનિક ગોળાની કલ્પના કરવામાં આવે ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો તો એનું ફ્લક્ષ કેટલું થાય જીરો કરતા નાનું એટલે ફ્લક્ષ આનું ધન થાય અને આનું ફ્લક્ષ ઋણ થાય ખ્યાલ આવી ગયા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ વાત કરીએ તો આગળ વાત કરીએ તો કે હમણાં હતું કે ધારો કે આવું એક બંધ પૃષ્ઠ છે અને એમાં ક્ષેત્ર દાખલ થાય છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય છે આ રીતે અને બહાર નીકળે એટલે એવું તો આમાં આપણે વાત કરી લઈએ આગળ તે પ્રમાણે કે આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું છે શૂન્ય છે કારણ કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા કેટલું હોય શૂન્ય હોય કારણ કે આમાં જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય ને એટલી બધી જ બહાર નીકળે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે આગળ વાત કરીએ તો કે ધારો કે એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને એમાં હું એક પૃષ્ઠ આ રીતે મૂકું છું આ રીતે હો એટલે કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે પૃષ્ઠ આમ નથી મૂકતો પૃષ્ઠ આમ મૂકું છું ખ્યાલ આવો વિદ્યાર્થી મિત્રો ઓકે તો આનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બંને વચ્ચેનો ખૂણો કેટલો શૂન્ય છે તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે આ પૃષ્ઠ પૃષ્ઠમાંથી નહીં પરંતુ આ પૃષ્ઠ પરથી ક્ષેત્ર રેખા પસાર થાય છે માટે ફ્લક્સ કેટલું છે શૂન્ય છે એટલા માટે આવું પણ કહી શકાય કે આનું ફ્લક્સ કેટલું છે શૂન્ય આના બે કારણ છે કે ક્ષેત્રફળ સદિશ સોરી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં ક્ષેત્રફળ સદિશ આ દિશામાં એટલે બંને વચ્ચેનો ખૂણો થશે નેવું અંશનો ને ફ્લક્સ એટલે ખૂણો જ્યારે નેવું હોય ત્યારે ફ્લક્સ કેટલું હશે શૂન્ય હશે કેટલું હશે શૂન્ય પહેલું કારણ આ કહી શકાય બીજું કારણ એવું પણ કહી શકાય કે ક્ષેત્રફળ જે મૂકેલો છે મતલબ આ જે પ્લેટ મૂકેલી છે એ પ્લેટમાંથી નહીં પરંતુ પરથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે તો આપણે કહી શકાય કે અહીં પૃષ્ઠ પરથી ક્ષેત્ર રેખા પસાર થાય છે પૃષ્ઠ પરથી ક્ષેત્ર પસાર થાય છે પૃષ્ઠમાંથી પસાર થતો નથી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણે વ્યાખ્યા બોલેલા શું બોલેલા તો કે વિદ્યુત ફ્લક્ષ એટલે શું તો કે એકમાળક્ષેદવાળા ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહેવામાં આવે તો કે વિદ્યુત ફ્લક્ષ કહેવામાં આવે છે આવી રીતે આપણે વ્યાખ્યા બોલી ગયા એટલે ક્ષેત્રફળમાંથી પસાર થવું જોઈએ ક્ષેત્રફળ પરથી એટલે કે પૃષ્ઠ પરથી પસાર થતું હોય તો એનું ફ્લક્ષ કેટલું આવશે શૂન્ય આવશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ હતું આપણું વિદ્યુત ફ્લક્ષ હતું એવું હતું તો કે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે હતું કોના માટે હતું સમાન વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ફ્લક્સની માહિતી આ હતી ખેલાવી ગયો વિદ્યાર્થી મિત્રો તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ફ્લક્સ તમને મેળવવાનું કહે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે સૂત્ર આ યાદ રાખવાનું છે ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર માટે છે કોના માટે છે સમાન વિદ્યુતક ક્ષેત્ર માટેનું સૂત્ર છે ફ્લક્ષનું સૂત્ર ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ એટલે વિદ્યુતક ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદીશનો અદિશ ગુણાકાર કે જેને પણ વિદ્યુતક ક્ષેત્ર કહી શકાય છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો સમાન વિદ્યુતક ક્ષેત્ર હતું હવે આપણે આગળ જોઈએ અસમાન વિદ્યુતક ક્ષેત્ર માટે ઓકે હવે આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ફ્લક્સ મેળવવું છે તો કે આપણે સૌ પ્રથમ પહેલાં અસમાન વિદ્યુત ક્ષેત્ર દોરી દઈએ સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે ક્ષેત્ર રેખા એકબીજાને સમાન અંતર અને એકબીજાને સમાંતર હોય પરંતુ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં એવું હોતું નથી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે ધારો કે વિદ્યાર્થી મિત્રો આપણે એક હમણાં પૃષ્ઠ લીધેલું આ રીતે હવે આમાં વિદ્યુત ક્ષેત્ર અસમાન છે એટલે આવું છે એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ સમાન નથી અસમાન છે જોવું ધ્યાનથી હા આમાં જો કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાન અંતરે અને સમાં નથી એટલે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય ને વિદ્યાર્થી મિત્રોને ને ત્યારે તમને વિદ્યુત ફ્લક્ષ મેળવવાનું કે ત્યારે તમારે જે પૃષ્ઠ આપેલું હોય એ પૃષ્ઠના અસંખ્ય નાના નાના ટુકડા કરી દેવાના ખ્યાલ એવો અને પ્રત્યેક ટુકડા પર વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો ગુણાકાર કરીને નાનું નાનું વિદ્યુત ફ્લક્સ મેળવવાનો અને પછી આ બધા જ વિદ્યુત ફ્લક્સનો શું કરાવવાનો સરવાળો કરાવવાનો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો ઇનશોર્ટ આપણે કહી શકાય કે આની અંદર ઘણા બધા નાના નાના ખંડ કરી દઈએ એમાંથી કોઈ એક ખંડ લઈ લઈએ આયરો આ ખંડનો ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબરૂપે બહાર તરફ હોય ડી સદિશ એસ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો અને આનું વિદ્યુત ક્ષેત્ર આ બિંદુએ સ્પર્શકની દિશામાં હોય એટલે આ દિશામાં હોય ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કહી દઉં ઈ વન છે કેમ ઈ વન કારણ કે વિદ્યુત ક્ષેત્ર સમાન નથી ખ્યાલ આવ્યો પરંતુ ટુકડા જે કરો ટુકડા બધા કેવા કરવાના એક સરખા કરવાના ખ્યાલ તો ઇનશોર્ટ આપણે કહી શકાય કે આ બિંદુએ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે તો કે આ બિંદુએ વિદ્યુત ફ્લક્સ ફાઈ વન ઇજ ઇક્વલ ટુ સૂત્ર શું હતું આપણું ઈ વન ઇન્ટુ ડી એસ વન કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર કરેલો શીખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે આ બિંદુએ ખંડ લેવાનો આ ખંડનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે ડીએસ અને આ બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર સ્પર્શકની દિશામાં અહીંયા છે પરંતુ ક્ષેત્ર નામ આપી દો E2 તો અહીંયા આગળ ફ્લક્સ આવશે ઈ ટુ E2 ડી એસ ખ્યાલ આવો ઘણા બધા ટુકડા લેતા જાઓ અને બધા જ ટુકડાઓનું ફ્લક્સ મેળવતા જાઓ તો આવા ઘણા બધા ટુકડા હોય તો ફાઈ એન સરવાળો વિદ્યાર્થી મિત્રો સરવાળો સંકલનમાં રૂપાંતર થશે એટલે આપણી પાસે કુલ ફ્લક્સ આવશે ફાઈ બરાબર સંકલન એટલે બધાનો સરવાળો કરાવ્યો સંકલન કરાવ્યું એટલે સંકલન કરાવતા ડીસ બધાનું સંકલન કરાવવાનું અને બધા જ વિદ્યુત ક્ષેત્રનું પણ સંકલન કરાવવાનું એટલે આવું કહી શકાય ઈ ડી એસ તો અહીંયા આગળ લખાય સમગ્ર પૃષ્ઠ પર ખેલાવી આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો વન ટુ થ્રી ફોર અપ ટુ અનંત સુધી હોય તો સમગ્ર પૃષ્ઠ પર આવું કરવું પડશે ખેલાવી આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આને પણ કહેવામાં આવે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર તો કે સંકલન ઈ ડોટ ડી એસ ખ્યાલ વિદ્યાર્થી મિત્રો તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું આવશે તો કે સંકલન ઈ ડોટ ડી એસ ખ્યાલ વિદ્યાર્થી મિત્રો તો આ હતું આપણું અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ફ્લક્સ ખેલાયું વસ્તુ ઓકે તો આ હતું આપણું અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ફ્લક્સ ખેલાયવો વિદ્યાર્થી મિત્રો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ફ્લક્ષની વ્યાખ્યા આપવી હોય તો આપણે આ રીતે આપી શકાય જો કે કોઈ પણ પૃષ્ઠ સાથે એટલે આ પૃષ્ઠ હતું ને ક્યાં હતું અસમાન વિદ્યુત ક્ષેત્રમાં એટલે કોઈપણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે કે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન કે જેને કહેવામાં આવે વિદ્યુત ફ્લક્સ કહેવાય શું કહેવામાં આવે વિદ્યુત ફ્લક્સ તો યાદ રાખજો બરાબર વિદ્યાર્થી મિત્રો કોનું સંકલન કરાવવાનું આપણે નાના નાના બધા ઈ વન ઈ ટુ તો કોનું સંકલન કરાવ્યું તો કે વિદ્યુત ક્ષેત્રનું ખ્યાલ તો આવું કહી શકાય કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે કે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન કે જેને કહેવામાં આવે વિદ્યુત ફ્લક્સ ખ્યાલ આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો તો ખાસ યાદ રહે વ્યાખ્યા શું બોલ્યો તો તે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન કે જેને કહેવામાં આવે વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો તો થોડીક માહિતી આપી દઉં છું કે વિદ્યુત ફ્લક્સ માટેની સમાન વિદ્યુત ક્ષેત્રમાં ફ્લક્સ અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ફ્લક્સ તો બોલો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ફ્લક્સનું સૂત્ર હતું ફાઈ બરાબર સંકલન અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ફાઈ બરાબર સંકલન ઈ ડોટ ડી એ પૃષ્ઠ પર પૃષ્ઠ સંકલન ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે દાખલામાં જરૂર પડશે સમાન વિદ્યુત ક્ષેત્ર એવો ઉલ્લેખ કરેલો હોય તો સૂત્ર આ મૂકવું અને અસમાન વિદ્યુત ક્ષેત્ર એવો ઉલ્લેખ કરેલો હોય તો સૂત્ર આ મૂકવું પડશે એટલે આપણી પાસે આ બંને સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવા પડશે ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ખાસ યાદ રાખીએ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ફ્લક્સ આટલું છે અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ફ્લક્સ આટલું છે સંકલન ઈ ડોટ ડી એ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ખાસ યાદ રહેવું જોઈએ ઓકે થેન્ક યુ